फ्रेंड्स, वेलकम इन तक्षशिला यूट्यूब चैनल। टुडे इज माय सब्जेक्ट इज गुजराती स्टैंडर्ड 12 इन फोर चैप्टर नंबर 4 नारायण हेमचंद्र। इन लास्ट टू वीडियोज वी हैव सीन दिस थिंग कि गांधी जी ए पोताना सत्यना प्रयोगों में नारायण हेमचंद्र नो उल्लेख कर्यो छे। तो नारायण हेमचंद्र एक लेखक हता अने नारायण हेमचंद्रनो गांधीजीने परिचय विदेश में थयो हतो। आम एमना साहित्यथी ए परिचित हता पण नारायण हेमचंद्रने क्यारे मळ्या न हता, पण ए ज्यारे विलायत गया त्यारे ते एमने मळ्या अने नारायण हेमचंद्र विशे घणुं बधुं एमने जाण्युं। अने आपणे आगळ जोयुं एम नारायण हेमचंद्र पोशाक विचित्र प्रकारनो पहेरता हता अने पोते गमे त्यां जता કોઈપણ ફંક્શન હોય, કોઈપણ કાર્ય માટે જતા ત્યારે હંમેશા એમનો પોશાક એકનો એક પ્રકારનો જ રહેતો, એ ક્યારેય પોતાનો પોશાક બદલતા નહોતા। બીજી વાત કે એમને ભાષા પ્રીતિ ખૂબ હતી, ભાષાની જિજ્ઞાસા વૃત્તિ, નવી નવી ભાષા જાણવાનો શોખ હતો, અને એની જ કારણે જ્યારે એમને ખબર પડી કે ગાંધીજીનું અંગ્રેજી ખૂબ સરસ છે તો એમની પાસેથી ગાંધીજી પાસેથી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું। પણ પોતાને કંઈ જ અંગ્રેજીમાં નહોતું આવડતું કે વર્બ અને નાઉન એટલે કે ક્રિયાપદ અને નામ વિશે ન ખબર હોવા છતાં પણ એવું નહીં કે ઉપરની ભાષા જાણી લેવી, પણ એમની પાસેથી પણ ખૂબ ઊંડાણપૂર્વક ભાષાનો પ્રયોગ શીખી લીધો હતો। આ ઉપરાંત એવું માનતા હતા, એમને ઘણી ભાષાઓ શીખી હતી અને ઘણી ભાષાઓના આર્ટિકલ્સ જે સાહિત્ય હતા એનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું હતું। પણ એવું માનતા હતા કે ભાષાંતરમાં શબ્દાર્થને મહત્ત્વ હોવું જોઈએ નહીં અને ભાવાર્થને મહત્ત્વ હોવું જોઈએ, તો એના માટે તેઓ વ્યાકરણને મહત્ત્વ આપતા નહોતા। પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે વ્યાકરણ જરૂરી નથી એવું એ માનતા હતા, અને એને જ કારણે એ ઝડપથી બધી ભાષાઓ શીખી લેતા હતા। અને આમ એમ ગાંધીજી એમની સાદગી અને એની ખાલસતાથી ખૂબ જ પ્રભાવિત હતા, અને એમનામાં અભિમાન જેવું તો કંઈ હતું જ નહીં। અને સાથે સાથે જ્યારે ગાંધીજીએ એમને કાર્ડિનલ મેનિંગ ની સાદગી વિશે જ્યારે ડિઝરાઇલની લખ્યું હતું, એ વાત જ્યારે નારાયણ હેમચંદ્રને વાંચી સંભળાવી ત્યારે જ નારાયણ હેમચંદ્રને વિચાર થયો કે આવા સરસ સાધુ પુરુષને, સજ્જન પુરુષને તો મળવું જ જોઈએ। તો એ વખતે ગાંધીજીને થયું કે આટલા મોટા પુરુષ આપણને કેવી રીતે મળશે, પણ એમને ગાંધીજી પાસે, ગાંધીજીને અંગ્રેજી સારું આવડે તો ગાંધીજી પાસે કાગળ લખાવડાવ્યો અને એને ગાંધીજીને પણ દુભાષા તરીકે લીધા અને એ રીતે એમને મળવા ગયા। તો જ્યારે એ બંને ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર એમને મળવા જાય છે ત્યારે પણ ગાંધીજી તો સરસ મજાના કપડામાં સજ્જ હતા, પણ એમના દસ્તુર મુજબ એટલે કે એમના રીતરિવાજ મુજબ એ જ કપડાં અને એવો જ દેખાવ લઈને આવ્યા, ત્યારે ગાંધીજી થોડુંક હસ્યા, એક મિત્ર બની ગયેલા એટલે થોડો કટાક્ષ પણ કર્યો। એટલે એ વખતે નારાયણ હેમચંદ્રએ કહ્યું કે તમે સુધરેલા બધા બીકણ છો, મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા, તેઓ તો તેમના હૃદયને તપાસે છે। તો આમ એમને હૃદયની પવિત્રતા પર, હૃદયની નિખાલસતા પર ભાર મૂક્યો હતો, પોશાકને એ જાજુ મહત્ત્વ આપતા નહોતા, એ એમના આ વાક્ય ઉપરથી આપણે કહી શકીએ છીએ। અમે કાર્ડિનલના મહેલમાં પ્રવેશ કર્યો, મકાન મહેલ જ હતું, કાર્ડિનલ જે મહેલ કેમ કહ્યું છે કારણ કે એમનું મકાન હતું પણ મહેલ જેવું વિશાળ હતું। અમે બેઠા કે તરત જ એક સુકલકડી એટલે દુબળો પાત્રો માણસ, થીન બુઢ્ઢા ઊંચા પુરુષે પ્રવેશ કર્યો, એક વ્યક્તિ આવ્યો, એ એકદમ પાતળો હતો, બુઢ્ઢો એટલે કે ઉંમરવાળો હતો અને ઊંચો પણ હતો, એ વ્યક્તિએ પ્રવેશ કર્યો, અમારી બંનેની સાથે હાથ મિલાવ્યા, નારાયણ હેમચંદ્રને આવકાર દીધો એટલે વેલકમ કર્યું। મારે આપનો વખત નથી લેવો, મેં તો આપને વિશે સાંભળ્યું હતું, આપે હડતાલમાં જે કામ કર્યું તેને સારું આપનો ઉપકાર માનવો હતો, મારે આપણે હેમચંદ્રાચાર્યને તેમને મળવાની જ ઈચ્છા હતી, એટલે કહે છે મારે તમારો વધારે, કારણ કે આટલા સજ્જન માણસ, આટલી સારી પ્રવૃત્તિ કરનારા માણસ છો તો તમારો સમય બગાડવો એ યોગ્ય નથી, તો મારે આપનો વખત નથી લેવો, મેં તો આપને વિશે સાંભળ્યું હતું, તો આપે હડતાલમાં જે આજે કાર્ય કર્યું એના માટે આપનો ઉપકાર માનવા
માનવો હતો એટલે હું આવ્યો છું. દુનિયાના સાધુ પુરુષોના દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે. રિવાજ એટલે કે મારી એક ટ્રેડિશન થઈ ગઈ છે કે જે સાધુ પુરુષો દુનિયામાં હોય, જ્યાં પણ હોય, ત્યાં જઈ અને નિખાલસતાપૂર્વક મળવાનું. એવું નહીં કે હું કેવા પ્રકારના કપડાં છે અને હું કેવા પ્રકારનો દેખાવ છું, મારામાં જ્ઞાન ઓછું છે તો હું આવા સાધુ પુરુષો સાથે કેવી રીતે જઈ શકીશ, કે એ મને એપોઇન્ટમેન્ટ આપશે કે નહીં, આવું બધું વિચાર્યા વગર. બટ બસ નારાયણ હેમચંદ્રાચાર્યએ એમને કહ્યું કે મેં એક આવો રિવાજ રાખ્યો છે કે દુનિયામાં જે સાધુ પુરુષો છે એમને મળવાનું, એમના દર્શન કરવાના. તેથી આપને મેં આટલી તસ્તી આપી છે. તસ્તી એટલે તકલીફ આપી છે. આ વાક્યોનો તરજુમો કરી દેવાનું મને નારાયણ હેમચંદ્રે ફરમાવી. ગાંધીજીને કહ્યું કે હું એ આ વાક્ય ગુજરાતીમાં બોલ્યા એટલે એમણે કહ્યું કે આનું તરજુમ એટલે કે અનુવાદ કરવાનું હેમ ગાંધીજીને એમને કહ્યું, કારણ કે સામેવાળા વ્યક્તિને એ ગુજરાતી ખબર ન હોય એટલા માટે એમને ગુજરાતી કરવાનું કહ્યું, અંગ્રેજી કરવાનું કહ્યું. તમે આવ્યા તેથી હું રાજી થયો. ઉમેદ રાખું છું કે તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે ને અહીંના લોકોની તમે ઓળખાણ કરશો. ઈશ્વર તમારું ભલું કરો. આમ કાર્ડિનલ બોલ્યાને ઊભા થયા કે હું રાજી થયો છું એમ તમે આવ્યા તેથી, અને એવું ઉમેદ રાખું, ઉમેદ એટલે કે આશા રાખું છું કે તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે ને અહીંના લોકોની તમને ઓળખાણ પણ કરશો, એટલે કે બધા સાથે મળશો. કારણ કે તમે મારા જેવા અજાણ્યા માણસને પણ સાધુ પુરુષ સમજી અને આવી ગયા, તો ઈશ્વર તમારું ભલું કરે. આમ કરી અને કાર્ડિનલ ઊભા થઈ ગયા. એક વેળા નારાયણ હેમચંદ્ર માટે મારે ત્યાં ધોતિયુંને પહેરણ પહેરીને આવ્યા. ગાંધીજી અને બંને નજીક નજીક રહેતા હતા, તે મળવાનું થતું તો એ ધોતિયું પહેરેલું નીચે અને ઉપર પહેરણ પહેરીને આવ્યા. ભલી ગરધણિયાણીએ બારણા ઉગાડ્યા ને બીની મારી પાસે આવી, ઘરધણિયાણી હતી એને બારણા ઉગાડ્યા કે દરવાજા ખોલ્યા અને બીનીને મારી પાસે આવી. મારા ઘર તો હું બદલ્યા જ કરતો એ વાંચતાને યાદ હશે, તે બોલી, કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માગે છે. ઘરધણિયાણી એટલે કે પત્નીની વાત છું અહીંયા. તો એમને બારણા જ્યારે ઉઘાડ્યા ત્યારે આ ધોતિયુંને પહેરણ પહેરેલા એવા હેમચંદ્રને જોઈ અને બોલી કે કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માગે છે. હું દરવાજે ગયો ને નારાયણ હેમચંદ્રને જોયા. હું આભો જ બની ગયો, હું આમ આભો બની ગયો. તેમના મુખ ઉપર રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે. એમના મુખ ઉપર ક્યારેય બીજું કંઈ જ ન જોવા મળે, એક સરખું હાસ્ય જોવા મળે. પણ તમને છોકરાઓને કનરગત ન કરી, મને એ વખતે થયું કે પણ તમને છોકરાઓએ, કારણ કે શેરીમાં આવતા હોય અને આવો ગાંડા જેવો માણસ હોય તો બાળ સહજ સ્વભાવ છે કે વ્યક્તિને થોડીક હેરાનગતિ કરે. તો અહીંયા ગાંધીજીએ એમને પ્રશ્ન પૂછ્યો કે પણ તમને છોકરાઓએ કનડગત ન કરી, કનડગત એટલે કે હેરાન ન કર્યા. મારી પાછળ દોડતા હતા, મેં કંઈ ધ્યાન ન આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયા. બાળકોને શું, તમે ઉશ્કેરાઈ જાઓ એટલે એમને વધારે ઉશ્કેરવાની મજા આવે. તો કહે છે કે હા, મારી પાછળ દોડતા તો હતા પણ મેં કંઈ ધ્યાન ન આપ્યું અને એટલે તેઓ શાંત થઈ ગયા, મને જવાબ એમને આપ્યો. નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારિસ ગયા. પારિસ એટલે કે પેરિસ ગયા. ત્યાં ફ્રેન્ચ અભ્યાસ આદર્યો ને ફ્રેન્ચ પુસ્તકોના તરજુમા શરૂ કર્યા. ત્યાં પણ એમને ફ્રેન્ચ ભાષા શીખી અને જે ફ્રેન્ચના સારા પુસ્તકો હતા એનો અનુવાદ એમને ગુજરાતીમાં કર્યો. તો તેમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેન્ચ મને આવડતું હતું, કેમનું ટ્રાન્સલેશન હું જોઈ શકું એટલું ફ્રેન્ચ મને આવડતું હતું, એટલે ગાંધીજીને આવડતું હતું. તેથી તે જોઈ જવા કહ્યું એટલે એમ મેં જોયું કે તે તરજુમો નહોતો પણ કેવળ ભાવાર્થ હતો. તરજુમો અને ભાવાર્થમાં ફરક છે. તરજુમો એટલે અનુવાદ, ટ્રાન્સલેશન એટલે શબ્દશઃ જે શબ્દ ત્યાં હોય એનો જ આપણે બીજા ભાષામાં બીજો શબ્દ મૂકીએ એને અનુવાદ કહેવામાં આવે. પણ અહીંયા ભાવાર્થ, આપણે કોઈ પણ લાઈન હોય એનો એ શું કહેવા માગે છે એ આપણે એનો એક્સપ્લેન કરીએ એ ભાવાર્થ કહેવાય. તો જ્યારે આ મેં જોયું તો એનો ભાવાર્થ જ હતો. છેવટે તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડ્યો. એમને અમેરિકા પણ જવું હતું તો ફ્રેન્ચ પછી તેઓ અમેરિકા પણ ગયા અને મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. બહુ મુસીબતે, બહુ તકલીફ પડી ત્યારે એમને ત્રીજા વર્ગની ટિકિટ એટલે ખૂબ જ સસ્તી ટિકિટ એમને મળી હતી અને અમેરિકામાં તેમણે ધોતિયું પહેરીને નીકળ્યાને સારું. જ્યારે અમેરિકા ગયા ત્યારે ત્યાં એમને
પણ આ ધોતિયું અને પહેરણ પહેર્યા હતા, તો એના માટે એમને અસભ્ય પોશાક પહેર્યાના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. એમને ત્યાંને પોલીસે પકડી લીધા અને એના ઉપર આરોપ લગાવ્યો કે અસભ્ય પોશાક પહેર્યો છે, સભ્ય પોશાક પહેર્યો નથી, અને એ રીતે પકડી લીધા હતા. તો મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા. મને યાદ છે કે થોડો સમય પછી એ ત્યાં જેલમાંથી છૂટી પણ ગયા હતા. તો આવા ખૂબ જ નિખાલસ એવા નારાયણ હેમચંદ્ર, ફરીથી એકવાર રિપીટ કરીએ તો નારાયણ હેમચંદ્રને ભાષા જિજ્ઞાસા, નિખાલસતા, પ્રવાસ પ્રીતિ ખૂબ જ હતા, અને ક્યારેય કોઈનાથી ઉશ્કેરાઈ ન જતા, અને અભિમાન તો બિલકુલ પોતાનામાં લાવવાનું જ નહીં એવા આવા વ્યક્તિ, સરળ સ્વભાવના વ્યક્તિ ગાંધીજીને પણ સ્પર્શી ગયા હતા. એટલા માટે જ ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં નારાયણ હેમચંદ્રનો ઉલ્લેખ કર્યો છે. તો થેન્ક યુ વેરી મચ.